इतिहास के पन्नों में जिनकी महान गाथा छुपी हुई है, ऐसे झांसी की रानी लक्ष्मीबाई, आज उनकी जन्म जयंती मनाई जा रही है। तब वडोदरा महानगर पालिका ने हर साल की परंपरा के मुताबिक इस साल भी झांसी की रानी लक्ष्मीबाई की प्रतिमा पर पुष्पांजलि अर्पित करते हुए उनकी जन्म जयंती मनाने का आयोजन किया। सुभानपुरा झांसी रानी मैदान पर झांसी की रानी लक्ष्मीबाई की प्रतिमा मौजूद है, जहां पर यह कार्यक्रम आयोजित हुआ था। इस कार्यक्रम में वडोदरा के मेयर पिंकी बेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, डिप्टी म्युनिसिपल कमिश्नर हसमुख प्रजापति, शहर कांग्रेस प्रमुख ऋत्विक जोशी, विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव, वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग आयरे, पूर्व काउंसिलर पूर्णिमा बेन आयरे और अन्य काउंसिलर्स की मौजूदगी दर्ज की गई थी। उपस्थित सभी की ओर से वडोदरा महानगर पालिका की परंपरा के मुताबिक बैंड बाजे के साथ झांसी की रानी लक्ष्मीबाई की प्रतिमा पर पुष्पांजलि अर्पित करते हुए उन्हें शत शत नमन कर आज के दिन याद किया। अने पराक्रम नो पर्याय आ त्रणेय नो त्रिवेणी संगम એટલે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ, એક મહિલા, એક નારી, અને નારી એટલે શક્તિનો પર્યાય, અને ખરા અર્થમાં નારીના અર્થને સાર્થક કર્યો હોય ને તો ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ, જે વીજળીના લીસોટા જેવી તાકાતવર હતી, તો સાથે સાથે ભારત દેશના પ્રથમ સ્વતંત્ર સંગ્રામની લડત આપી અને અંગ્રેજ સરકાર પર વિજય પણ મેળવી અને સમગ્ર વિશ્વને નારી શક્તિની પહેચાન કરાવવા વાળી, પરંતુ અફસોસ એ વાતનો પણ છે કે વીજળીના પલકારે મોતીડા પરવું એવી માત્ર 22-23 વર્ષની ઉંમરની જીવનરેખા સાથે આવેલી આ નારી રત્ન એની આટલી નાની આયુષ્યની ઉંમરની અવધિમાં પણ મોટા મોટા મહાવીરો અને મોટા મોટા બળવાન લોકોને, રાજાઓને અને અંગ્રેજોને પણ હંફાવે અને શરમાવે એવી શક્તિશાળી હતી। આજે પણ અત્યારના સમયમાં પણ જ્યારે કોઈ નારી કંઈક શૌર્યનું અથવા પરાક્રમનું કાર્ય કરે છે ત્યારે તેને પણ ઝાંસીની રાણીની ઉપમા આપીને જ નવાજવામાં આવે છે। આજરોજ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈના જન્મજયંતિ અવસર પર મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ એમની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। સૌએ સાથે મળી પ્રતિવર્ષ કરવામાં આવે છે, તેમની પ્રતિમાને પુષ્પાંજલિ હૃદયાંજલિ અર્પણ કરી। ફૂટી સન 57 મેં વો તલવાર પુરાની થી, બુંદે લેહર બોલો ને હમને સુની કહાની થી, બહોત લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી, એવા વીરાંગના રાણી લક્ષ્મીબાઈ જેમનો આજના દિવસે જન્મજયંતિ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા કોર્પોરેશન દ્વારા તેમજ સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અમારા દ્વારા પણ આ સર્કલને દર વખતની જેમ આ વર્ષે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। માનનીય મેયરશ્રી દ્વારા સૌપ્રથમ હાર પહેરાવીને માનનીય મહારાણી લક્ષ્મીબાઈજીનું જે અમારું સ્ટેચ્યુ છે ઝાંસી રાણી સર્કલ સુભાનપુરા ખાતે આવેલું, તેને આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અમારા મંડળ એટલે કે રાણી લક્ષ્મીબાઈ મહિલા મંડળ દ્વારા પણ આજના દિવસે તમામ આજના દિવસમાં જોડાયા છે તમામ મહિલાઓનો, સાથે આવેલા વડોદરા કોર્પોરેશનના તમામ નગરસેવકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે છેલ્લા કેટલાય સમયથી જેવી રીતે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે પ્રધાનમંત્રી બન્યા મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યાર સુધી મહિલા સશક્તિકરણને અને હાલની વાત કરું તો 50% કરતાં પણ વધારે, જે 50% કરતાં પણ મહિલાઓનું રિઝર્વ થયું હોય તો એનો ફક્ત ને ફક્ત જ્યારે શ્રેય મહારાણી લક્ષ્મીબાઈને જ જાય છે। કેમ કે એકલા 300-300 ફિરંગોની સામે લડવું એ ખૂબ જ મોટી વાત છે, ને આજના જમાનાની અંદર જો કોઈ કંટાળીને જો ડિમોટિવેટ થતા હોય, કોઈ મહિલાઓ ડિમોટિવેટ થતી હોય તો તેમને અમે કહેવા માંગીએ છીએ કે મહારાણી લક્ષ્મીબાઈ દ્વારા જેવી રીતે લડત ચલાવવામાં આવી હતી, 300 ફિરંગીઓની સામે એકલા હાથે લડ્યા હતા, એવી જ રીતે આજના પણ મહિલાઓને સમય આવ્યો છે, બદલાવવાનો સમય આવ્યો છે જ્યારે પ્રગતિનો, તો તમામ મહિલાઓને આજના દિવસે મારા વિસ્તારની તમામ માતા બહેનોને વીરાંગના મહારાણી લક્ષ્મીબાઈ જન્મજયંતિ નિમિત્તે સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।